હરની રોડ એરપોર્ટ સામે એરપોર્ટના રાજા શ્રી મહાકાલ યુવક મંડળમાં યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હિમાંગ જોશી પધાર્યા હતા ત્યારે શ્રી મહાકાલ યુવક મંડળના કાર્યકર્તા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ઠેર ઠેર ગણપતિ પંડાલમાં ગણપતિ બાપાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે ત્યારે હરણી રોડ એરપોર્ટ સામે એરપોર્ટના રાજા શ્રી મહાકાલ યુવક મંડળમાં યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હિમાંગ જોશી પધાર્યા હતા ત્યારે શ્રી મહાકાલ યુવક મંડળના કાર્યકર્તા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે શ્રી મહાકાલ યુવક મંડળ છેલ્લા 11 વર્ષથી ગણપતિ બાપાની માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. એરપોર્ટના મહારાજાના દર્શન કરવા ગુજરાતના મુખ્યમંત્રી પણ દર્શન કરવા માટે પધારે છે. આ ગણેશજીને માનતા ગણેશ પણ કહેવામાં આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ ભવ્ય શણગાર કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દ્વારા આરતીનો લાવો લીધો હતો, જેમાં શ્રી મહાકાલ યુવક મંડળના પ્રમુખ વિરલ પટેલ, આયુષ પટેલ દ્વારા સાલ ઉઢાવીને સન્માન કરવામાં આવ્યું અને બ્રિજેશ પટેલ, તપન શાહ દ્વારા બુકે આપવામાં આવ્યું. સાથે મહાકાલના સભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ આરતીનો લાવો પણ લીધો હતો. શ્રી મહાકાલ યુવક મંડળ આયોજિત જે છેલ્લા દાયકાથી ભવ્યાતિ ભવ્ય ગણપતિ સ્થાપના કરતું આવ્યું છે અને આ વખતના જે ગણેશજી છે એમની વિશેષતા પણ એક ભવ્ય છે કે આટલી ભવ્ય મૂર્તિ, એ પણ માટીથી બનેલી મૂર્તિની સ્થાપના અહીંયા કરવામાં આવેલી છે અને ખૂબ સુંદર શણગાર, ખૂબ સુદૃઢ વ્યવસ્થા અને ભક્તિમય વાતાવરણમાં આજે ગણપતિજીની આરતી કરવાનું મને તક મળી છે. અને શ્રી મહાકાલ યુવક મંડળના તમામ યુવકો અને પરિવારજનો એમના સાથે મળી અને ગણેશજીની આરતી કરવાનો આ મને જે દિવ્ય લાવો મળ્યો એ બદલ જે એરપોર્ટચા રાજા એમના તમામ આયોજકોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને આભાર માનું છું. અને જ્યારે આટલી ભવ્ય મૂર્તિ હોય તો પર્યાવરણની પણ રક્ષા કરવાનું એમણે જે વિચાર્યું છે એ પ્રયાસ વડોદરાના તમામ મંડળોએ ધીરે ધીરે એમના પણ આચરણમાં લાવવો જોઈએ. આવું એક ઉદાહરણરૂપ આ ગણેશ પંડાલનું આયોજન આ તમામ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. વડોદરા, સમગ્ર વડોદરાના દર્શકોને પણ હું વિનંતી કરું છું કે આપે પણ આ દિવ્ય મૂર્તિના દર્શન કરવા જોઈએ, જેમાં પ્રભુ શ્રી રામ હોય, સુગ્રીવ, બાલી અને મધ્યાને આપણા ગણેશજીની સ્થાપના કરેલી હોય, એટલે આપ સૌને પણ આ દર્શન કરવા માટે આમંત્રિત કરું.